ચીખલી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાના મુદ્દે ભાજપ સરકારના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચીખલીના બગલાદેવ મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ પર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓએ ભાવ વધારાના વિરોધમાં બેનર સાથે પ્રદર્શન યોજી ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આજરોજ અમે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે આવેદનપત્ર આપ્યું હતું. કોરોના જેવી મહામારીમાં ખૂબ જ દુઃખદાયક દિવસો પ્રજા વિતાવી રહી છે, ખૂબ જ પેનિક સમય છે. એવા સમયે છેલ્લા 5 મહિનામાં આ સરકારે આ સમયનો ઉપયોગ કરીને 43 વાર છેલ્લા 5 મહિનામાં ભાવ વધારો કર્યો હતો અને લગભગ પેટ્રોલમાં 25 રૂપિયા અને ડીઝલમાં 23 રૂપિયાથી પણ વધુ ભાવ વધારો છેલ્લા 6 મહિનામાં ચીકાયો છે. સાથે સરકાર 60%થી વધુ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને 60%થી વધુ ટેક્સ વસૂલે છે અને પ્રજાને બેફામ લૂંટવાનું કામ કરી રહી છે. આ ભાવ વધારાથી પ્રજા એટલી ટ્રસ્ટ થઈ ગઈ છે, દુઃખી થઈ ગઈ છે, તેમ છતાં પણ પ્રજાનો અવાજ સાંભળવામાં નથી આવતો. એવા સમયે અમે આ સરકારશ્રીને રજૂઆત કરી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ પર થોડો અંકુશ રાખે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડે તો આ પ્રજાને આજે કોરોનાના સમયમાં જે દુઃખદાયક સમય છે એમાં થોડો સહકાર મળે એવી અપેક્ષા અમે સરકાર પાસેથી રાખીએ છીએ. જો આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવામાં નહીં આવે તો અમે ખૂબ જ આક્રમક અને ઉગ્ર દેખાવો કરીશું અને સાથે ધરણાના પ્રોગ્રામ કે સાથે રેલીઓનું પણ આયોજન કરવાના અમારા પ્રયત્નો ચાલુ છે. સરકારને અમે અત્યારે જાહેરમાં નિવેદન કરીએ છીએ કે જો સરકાર ભાવ વધારા પર અંકુશ નહીં રાખે તો આવનારા સમયમાં ખૂબ જ ઉગ્ર દેખાવો એમને જોવા પડશે.